मित्रों, आज आप हिंदी में नव पाठ भणीशुं। पाठ नौ, घड़ी। घड़ी कविता छे। घड़ी एटली शुं थाय? घड़ियाळ, कविता। बराबर, तो चलो आप कविता जोईए। टिक टिक करती चलती घड़ी, आराम कभी ना करती घड़ी, सुबह सबको जगाती घड़ी, समय का ज्ञान कराती घड़ी, चलते रहो ये सीख देती घड़ी, वक्त की शान सिखाती घड़ी, समय को समझाती है घड़ी, टिक टिक करती चलती घड़ी। अहीं शुं कहे छे आ घड़ी कविता में? टिक टिक करती चलती घड़ी। तो आ घड़ियाल छे ए केवी रीते चाले छे? टिक टिक करता घड़ी चलती रहती है पूरा दिन, आराम कभी न करती, कभी भी वो आराम करती नहीं है, पूरा दिन रात दिन बस चलती ही रहती है, आराम करती नहीं है। सुबह सबको जगाती घड़ी, सुबह ये घड़ी सबको जगाती है, जल्दी से सबको जगाने के लिए क्या चाहिए? घड़ी। तो सबको सुबह जगाती घड़ी, समय का ज्ञान कराती घड़ी, तो समय का ज्ञान भी हमें घड़ी कराती है, कितने बजे कितना समय हुआ, हम कुछ काम करने में इतने व्यस्त हो जाते हैं कि हमें समय का पता नहीं चलता, तब घड़ी टिक टिक करते हुए हमें समय का ज्ञान कराती है। चलते रहो ये सीख देती घड़ी, घड़ी क्या हमें सीख देती है? कि बस हमेशा चलते रहो, ये सीख हमें घड़ी देती है, कहीं भी रुकना नहीं चाहिए, हमें हमेशा चलते ही जीवन में आगे ही बढ़ते रहना चाहिए, ये सीख हमें घड़ी देती है। वक्त की शान सिखाती घड़ी, वक्त का सही उपयोग करना हमें कौन सिखाता है? घड़ी। वक्त की शान सिखाती है घड़ी। तो वक्त नो उपयोग कई रीते करवो ये शीखवाड़े छे आपणे ने आ घड़ियाळ शीखवाड़े छे। समय को समझाती है घड़ी, समयनो उपयोग अने समयनु शुं महत्व छे એ કોણ સમજાવે છે આપણને? આ ઘડિયાળ સમજાવે છે। પરીક્ષામાં હોઈએ અને કેવો સમય પસાર થાય છે, જો આપણને કોઈ પ્રશ્ન રહી જાય કે ચૂકી જઈએ આપણે, તો આપણને એ સમયની કિંમત આ ઘડિયાળ આપણને સમજાવે છે। ટિક ટિક કરતી ચલતી ઘડી, ઘડી હંમેશા ટિક ટિક કરતી ચાલતી રહે છે। બરાબર, તો આ ઘડિયાળ ના નિયમથી આ ઘડિયાળ આપણને ઘણું બધું સમજાવે છે, સમયનું સાચું જ્ઞાન એ આપણને આ ઘડી કરાવે છે। હવે આપણે એનો સ્વાધ્યાય જોઈએ। તો સ્વાધ્યાય માં પ્રશ્ન એક, કોષ્ટક સે ઉચિત શબ્દ ચુનકર પંક્તિ પૂર્ણ કરો, એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિ પૂરી કરો। એક, ટિક ટિક કરતી ખાલી જગ્યા ઘડી, તો ટિક ટિક કરતી ઘડી શું કરે છે? ચલતી હે કે રૂકતી હે? તો ચલતી હે। તો અહીંયા લખીશું ટિક ટિક કરતી ચલતી ઘડી। બે, સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી, સમય કા જાન કે જ્ઞાન કરાતી ઘડી? તો જ્ઞાન કરાતી ઘડી। અહીંયા અમે આપણે લખીશું કે સમય કા જ્ઞાન કરાતી ઘડી। તીન, ખાલી જગ્યા સબકો જગાતી ઘડી, ઘડી સબકો સુબહ કે શામ જગાતી હૈ? તો ઘડી સબકો સુબહ જગાતી હૈ। તો અહીંયા લખીશું સુબહ સબકો જગાતી ઘડી। ચાર, ખાલી જગ્યા રહો ય સીખ દેતી ઘડી, સોતે રહો કે ચલતે રહો કોણ સી સીખ દેતી હે ઘડી? તો હંમેશા હમે ઘડી સુબહ ચલતે રહેને કી સીખ દેતી હૈ, ઘડી હમે ચલતે હી રહેને કી સીખ દેતી હૈ, સોતે કે રુકે રહેને કી સીખ દેતી નહીં। પાંચ, સમય કો ખાલી જગ્યા હૈ ઘડી, रुलाती कि समझाती है घड़ी? तो समय को क्या कराती है? समझाती है घड़ी, समय को समझाती है घड़ी, समय का
कैसे उपयोग करें वो सिखाती है हमें घड़ी। तो ये खाली आ खाली जगह आपणे स्वपोतिमा पूरवानी छे, बराबर। हवे आगळ जोईए प्रश्न बे। घड़ी में देखकर रिक्त स्थान में समय लिखिए। घड़ियाळ में जोई खाली जगह में समय लखवानो छे के केटला वाग्या। तो पहली घड़ियाळ आपणे जोईए। तो आ घड़ियाळ छे એમાં નાનો કાંટો કોના ઉપર છે? ચાર ઉપર, અને મોટો કાંટો બાર ઉપર છે, બરાબર ને? તો નાનો કાંટો એ કલાકનો કાંટો છે અને મોટો કાંટો એ મિનિટનો કાંટો છે, બરાબર? તો નાનો કાંટો શેના ઉપર છે? ચાર ઉપર, અને મોટો કાંટો બાર ઉપર। કેટલા વાગ્યા છે? ચાર। તો અહીંયા આપણે લખીશું ચાર વાગ્યા છે, બરાબર। હવે આગળ જોઈએ, અહીંયા નાનો કાંટો ચાર ઉપર છે અને મોટો કાંટો કેટલા ઉપર છે? ત્રણ। તો કેટલી મિનિટ થઈ હશે? તો અહીંયા બારથી એકના સમયમાં બાર છે અને આ એકની વચ્ચે કેટલા લીટા આવે છે? પાંચ। તો બાર અને પાંચ મિનિટ, પાંચનો ઘડિયો આવડે છે ને આપણને બધાને, તો એ રીતે બાર અને પાંચ અહીંયા થશે દસ, અહીંયા પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ, પિસ્તાલીસ, પચાસ, પંચાવન અને સાઠ, એ રીતે પાંચ પાંચ લીટા હોય છે। તો અહીંયા કેટલા થયા બોલો? તો બારથી એકના વચ્ચે પાંચ, અહીંયા દસ, દસ ને આ પંદર, તો ચાર અને પંદર મિનિટ। તો અહીંયા આપણે લખીશું ચાર અને પંદર મિનિટ, બરાબર। હવે એવી જ રીતે આગળ જોઈએ, તો નાનો કાંટો ક્યાં છે? ચાર અને પાંચની વચ્ચે છે અને મોટો કાંટો છ ઉપર, અહીંયા આપણે પંદર કહ્યું હતું ને, તો પંદર, વીસ, પચીસ અને ત્રીસ, તો કેટલા વાગ્યા છે? ચાર અને ત્રીસ મિનિટ, ચાર કલાક અને ત્રીસ મિનિટ થઈ। હવે એવી જ રીતે અહીંયા ચારથી ચાર અને પાંચની વચ્ચે કાંટો છે, પાંચ આવવાની, પાંચ ઉપર આવવાની તૈયારી છે, અહીંયા કેટલા થયા હતા? ત્રીસ। તો ત્રીસથી આગળ અહીંયા આપણે લઈએ તો પાંત્રીસ, ચાલીસ અને પિસ્તાલીસ, તો કેટલા વાગ્યા છે? ચાર અને પિસ્તાલીસ, ચાર અને પિસ્તાલીસ મિનિટ, બરાબર। આપણે અને પોણા પાંચ પણ કહી શકીએ, તો પાંચ વાગે એમાં કેટલી મિનિટ વાત છે? પંદર મિનિટ જ વાત છે, જુઓ દ પાંચ, દસ અને પંદર, પાંચ વાગવામાં પંદર મિનિટ જ વાત છે, એટલે પોણા પાંચ પણ કહી શકીએ, અને આપણે સાડા ચાર, સાડા ચાર પણ કહી શકીએ, એટલે કે અડધો કલાક, બારથી છ ઉપર આવે તો આ શું કહેવાય? અડધો કલાક, તો સાડા ચાર કહીએ છીએ આપણે, અને આ સવા ચાર, એટલે અડધા કલાકમાં અડધો સમય ગયો, એટલે શું કહીએ છીએ કે સવા ચાર થયા છે, અને આ ચાર, તો ચાર, સવા ચાર, સાડા ચાર અને પોણા પાંચ, એ રીતે સમય છે। તો તમારે ચોપડીમાં પેજ, સ્વાપોતીમાં પેજ નંબર 25 લખવાનું છે।